મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજના અંતર્ગત કરારપત્ર વિતરણ અને રોજગાર ભરતી મેળાનો આજે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા બોટાદના સંયુક્ત ઉપક્રમે આજે બોટાદકર કોલેજ ખાતે કાર્યક્રમ યોજવા મળ્યો હતો, જેમાં બોટાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર, આઈટીઆઈ આચાર્ય તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ અન્ય લોકો અને તાલીમાર્થીઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા, જેમાં એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓને આજે તેમનું કરારપત્ર એનાયત કરવામાં આવેલ હતું, જેમાં નગરપાલિકાના વિવિધ વાયરમેન, સેનેટરી ઇન્સ્પેક્ટર, હાઉસકીપર, સર્વેયર, કોપા જેવી અલગ અલગ ક્ષેત્રની આ કામગીરીની અંદર આજે 25 જેટલા એપ્રેન્ટિસ માટે કરારપત્ર એનાયત કરવામાં આવેલ હતા, જેનો લાભ કે આગામી દિવસોની અંદર ટ્રેનિંગ લીધા બાદ આ તાલીમાર્થીઓને પૂરતો અનુભવ મળે અને અનુભવના આધાર પર આગળ ભવિષ્યમાં તેમને સારી રોજગારી મળે તે હેતુસર મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત આજે બોટાદ ખાતે આ ભરતી મેળાનું એક આયોજન કરવામાં આવેલ હતું. આજે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માટે ભરતી મેળાની તાલીમ ગોઠવવામાં આવી છે. અહીંયા 40 કરતાં વધારે જે તાલીમાર્થીઓ હતા એને કરારપત્ર અનાયત કરવામાં આવી છે. સાથે સાથે આજના એપ્રેન્ટિસ ભરતી સિવાય પણ રૂટીનમાં પણ આપણે જે જિલ્લા રોજગાર કચેરી દ્વારા પણ રોજગાર ભરતી મેળાના પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ જુદી જુદી ખાનગી કંપનીઓ એમાં આવી છે અને અપેક્ષા છે કે આજ આખા દિવસના કાર્યક્રમ પછી મોટી સંખ્યામાં યુવાનો અહીંયાથી આ રોજગાર ભરતી મેળામાંથી રોજગાર પ્રાપ્ત કરીને જશે. આજના કાર્યક્રમમાં જુદા જુદા કંપનીઝ છે એના માટે જુદી જુદી રિક્વાયરમેન્ટ હોય છે. એના માટે સિમ્પલ ગ્રેજ્યુએટથી લઈને આ જે ટેકનિકલ આઈટીઆઈ કે પોલિટેકનિક કે બીજા કોઈ સ્કિલ ધરાવતા વ્યક્તિઓને દરેક કંપનીઓની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય છે અને પોતાની કંપનીઓની રિક્વાયરમેન્ટ મુજબ એમને જે યુવાનો મળે છે તો તેના મુજબ આ લોકોની પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે અને એના પછી એને રોજગાર આપવામાં આવે છે.